બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઇબ કરો કારણ કે તમને આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે તો ચાલો શરૂઆત કરીએ કે ઘણી વખત કાયદાકીય દ્રષ્ટિએ એવું મિલકતોના કૌભાંડ કે ફ્રોડ બહુ થાય છે કેવા પ્રકારના ફ્રોડ થતા હોય છે મિલકત તમે પરચેસ કરો કે પરચેસ કરતા પહેલાં કેવા પ્રકારના ફ્રોડ તમારી જોડે અત્યારે વધારે પડતા જોવા મળતા હોય તમારા ધ્યાનમાં હોય મારી જોડે તો એટલા ફ્રોડ છે અને ઉપર તમે તમારા ચાર પાંચ પોડકાસ્ટ બનાવો નહીં પણ આપણે મેજર મેજર બે ચાર કવર કરી લઈએ પોડકાસ્ટમાં એક તો જો મિલકત જે છે તમે પહેલી વસ્તુ છે કે તમે મિલકત ખરીદોને ત્યારે કોઈ દિવસ રોકડમાં ટ્રાન્ઝેક્શન ના કરો જે પણ કરો એ બધું ઓન રેકોર્ડ કરો એમ કે અત્યાર સુધીમાં જેટલા મેં ફ્રોડ જોયા છે એ બધા રોકડના કારણે જ જોયેલા છે ઓકે હમણાં જ મારી જોડે એક ભાઈ આવ્યા હતા એણે એક જગ્યાએ દુકાન લીધી હતી અને એના કહેવાય ને કે એટી પેમેન્ટ એને રોકડમાં કર્યું હતું અને એ ભાઈને એટલી ભૂલ હતી કે એણે બાના ખતકે એવું કશું કર્યું નહોતું થયું એવું કે જે બિલ્ડર છે એણે એ જ જે પ્રોપર્ટી હતી એ કોઈક બીજાને વેચી નાખી હવે એ ભાઈ કે મારે શું કરું બહુ મોટી રકમ હતી મેં તમે રોકડમાં વ્યવહાર કર્યો છો એટલે હવે તમારી જોડે બીજા કોઈ પુરાવા નથી હવે કશું જ ના થાય તમે છેવટે અત્યારે જે કસ્ટમ થઈ ગયું છે આપણા ત્યાં ગેરકાયદેસર છે પણ એ કસ્ટમ થઈ ગયું છે કે ભાઈ આપણે એક મકાન લીધું એની કિંમત દસ લાખ છે તો એવું કહેવામાં આવે છ લાખ રોકડા આપવાના ચાર લાખનું આપણે દસ્તાવેજ થવાનું એટલે ચાર લાખ તમારે આપવાના પણ એ ખોટું છે એકચ્યુઅલી અલ્ટિમેટલી તો ખોટું છે એ બને ત્યાં સુધી તમે એવા તમે વ્યવહાર કરો તો એવા વ્યવહાર કરો કે તમારી રોકડ રકમ જે છે એ તમારે એનો એ દાવ પર ના લાગી જાય રોકડ રકમ ને એના કારણે મિલકત તમારા દાવ પર ના લાગી જાય તમે ધારો કે અત્યારે રેરાનો નિયમ છે કે તમારો જે દસ્તાવેજની જે રકમ હોય એના અમુક ટકા તમે રકમ ભરપાઈ કરી દો એટલે બિલ્ડરે બાનાખત કરી જ આપવું પડે અચ્છા હા એ બાનાખત પહેલાં કરાવી લો એટલે તમે તમારે સિત્તેર ટકા તમે ફ્રી થઈ ગયા ઓકે હા એટલે પેલા બાનાખત કરાવી લો અને પછી આગળની પ્રોસીઝર આવતું હવે આ થઈ નવી પ્રોપર્ટીની વાત હવે હું જૂની પ્રોપર્ટીની વાત કરું તો જૂની પ્રોપર્ટીમાં તમે એનું જે આપણે કીધું કે લગ્ન કરતા હોઈએ ત્યારે જન્મકુંડળી મેળવતા હોઈએ તો એવી રીતે આપણે પ્રોપર્ટીની કુંડળી મેળવવી પણ બહુ જ જરૂરી છે જરૂરી છે ને જરૂરી છે તો તમે કહેશો કે પ્રોપર્ટીની કુંડળી એટલે શું સાહેબ સમજાવો ને પ્રોપર્ટીની કુંડળી એટલે એવું કે કોઈ પણ પ્રોપર્ટી હોય ને એ મહેસૂલ વિભાગમાં રજિસ્ટર હોય આપણે વર્ષોથી આપણે જે સરકારે સિસ્ટમ બનાવી છે એ મુજબ કે તમારો ધારો કે આ શહેર છે એનું ટાઉન પ્લાનિંગ સ્કીમ છે એમાં ફાઇનલ પ્લોટ નંબર છે ફાઇનલ પ્લોટનો આ નંબરનું તમારું મકાન છે આ મકાનમાં સબ પ્લોટ આટલો છે એવી રીતે આખી કુંડળી હોય છે અને કુંડળીમાં જ્યારથી એ જમીનનું અસ્તિત્વ આવ્યું ત્યારના કોણ માલિક હતા ત્યારથી છેલ્લા માલિક સુધીનો રેકોર્ડ સરકાર પાસે હોય છે તે રેકોર્ડ તમારે કહેવાય ને સાદી પસંદ ફેંડાવો તમે કુંડળી જોવડાવો તે રેકોર્ડનું તમારે ફેંડાવો ને તમે એને શું કહેવાય સર્ચ 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 કરાવો જે વકીલ હોય જે આપણા જે રેવન્યુનું કામ કરતા હોય ટાઇટલનું ને દસ્તાવેજનું સેલરીનું એ લોકોના એની એક્સપર્ટાઈઝ હોય એની એના માધ્યમથી તમે એની કુંડળી કઢાવો એટલે એમાં સાત બારના ઉતારામાં પહેલાં કોનું નામ હતું પછી નવા માલિક બદલાયા તેનું નામ એડ થયું છે કે નહીં આ છે તે છે એ બધું નામ હોય પછી કોઈ બેંકનો બોજો હોય અથવા કોઈ સંસ્થાનો બોજો હોય તો એ રજીસ્ટર થયેલો હોય તો એમાં એમાં બતાવે રેકોર્ડમાં અચ્છા એટલે આ તમે જે કીધું કે સર્ચ કરાવો જેની આખી આ ચાલો કદાચ ઇન કેસ આવી કોઈ આમ તો કરાવવું જ જોઈએ પણ કદાચ કોઈક આ વ્યક્તિ એટલું બધું ડિટેલમાં જતું નહીં તો પછી કયા પ્રકારના ફ્રોડ આમાં થઈ શકે મારે એ જાણવું છે સર્ચ ના કરાવો તો હવે ધારો કે સમજો કોઈ બેંકની લોન હોય બેંકની લોન ના ભરી ના ભરી શકતો હોય વ્યક્તિ અથવા બીજું કોઈ કારણ તમને મકાન આપી દીધું તો તમે એના માલિક જ ના બની શકો કારણ કે બહુ જ લાગે એની ઉપર બોજો હોય પણ આ પછી ખબર પડે જ્યારે તો પછી ફ્રોડમાં શું છે તમારે જોવું પડે કોઈ સ્પેસિફિક એવું હોતું નથી તમારે જોવું પણ સૌથી પહેલાં તમે સર્ચ કરાવી લો બીજું હમણાં જ મેં એક રીલ બનાવી છે મારા લોયર નિકુન સોની પેજ ઉપર કે અત્યારે નવું તમે પ્રોપર્ટી લેતા હો ને તો રેરાની વેબસાઈટ ઉપર એવા ઓપ્શન આપેલા છે કે તમે જે પ્રોજેક્ટમાં લેતા ને એ પ્રોજેક્ટમાં આમાં આખી કુંડલી આપેલી હોય છે અચ્છા એમાં જઈને તમે જુઓ તમારે બસો ને ચાર નંબરનું મકાન લેવું છે અથવા દુકાન લેવી છે તો એ બુક છે કે બુક નથી તો એ તમને ખબર પડી જાય કે અનબુક વસ્તુ કેમ કે જે બિલ્ડર હોય ને એને દર ત્રણ મહિને કે અમુક સમયે એના જે પ્રોજેક્ટમાં જે પણ બુકિંગ્સને જે એકાઉન્ટ્સ હોય એ બધું રેરામાં રજૂ કરવું પડતું હોય છે એ બધી વિગતો અપલોડ થતી હોય છે એટલે બેઝિક જે જાણકારી છે બેઝિક ફ્રોડ થતું અટકાવવાનું એ તમે રેરા ઉપરથી જોઈ શકો છો પણ સૌથી પહેલાં તો તમારે સર્ચ કરાવવું પડે મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો મળીએ